કેપેસિટર ઓના સર્કિટ, તમને જે અહીંયા આગળ બોર્ડ ઉપર જે આકૃતિ દોરેલી છે એ બધી સર્કિટ છે. તો આપણે આ ઘણા બધા કેપેસિટરો છે, આપણે આગળના લેક્ચરમાં કેપેસિટરોનું સંયોજન નામની થિયરી ભણી ગયા. એમાં બે પ્રકારના સંયોજન હોઈ શકે, એક તો કેપેસિટરોનું સમાંતર જોડાણ અને એક કેપેસિટરોનું શ્રેણી જોડાણ. ખ્યાલ એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો, ઓકે. કેપેસિટરોના શ્રેણી જોડાણનું સૂત્ર હતું આપણી પાસે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવા માટે, 1/C = 1/C1 + 1/C2 + 1/C3. જેટલા કેપેસિટર હોય એટલા કેપેસિટન્સ કરવાના, પણ 1/ કરીને સરવાળો કરવાનો હતો. ખ્યાલ એવો, ઓકે. સમાંતરમાં જોડાણ હોય તો આપણે C = C1 + C2 + C3 કન્ટિન્યુ આવી રીતે જેટલા કેપેસિટર હોય એટલા બધા કેપેસિટરોના કેપેસિટન્સનો આપણે સરવાળો કરાવેલો. ખ્યાલ એવો આ વસ્તુમાં, ઓકે. ચાલો અહીંયા આગળ આપણને આકૃતિ આપેલી છે બોર્ડ ઉપર, અને એ આકૃતિમાં ઘણા બધા કેપેસિટરો આપેલા છે. તો આપણે આ કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે આપણે દાખલામાં. બરાબર, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. કેપેસિટરોના શ્રેણી જોડાણ કોને કહેવાય, કેપેસિટરોના સમાંતર જોડાણ કોને કહેવાય, એ સરખામણી અને એ શીખવાની રીત બરાબર ધ્યાન આપજો અહીંયા આગળ. ખ્યાલ એવો આ વસ્તુમાં, ઓકે. ચાલો, કેપેસિટરોના ઘણા બધા જોડાણ છે. જો અહીંયા આગળ અહીંયા કેપેસિટર જો 6 માઇક્રોફેરાડેના 3 કેપેસિટર છે અને 2 માઇક્રોફેરાડેનું 1 કેપેસિટર છે. આપણને ત્રણે ત્રણમાં પ્રશ્ન એવો જ પૂછેલો છે કે સમતુલ્ય કેપેસિટન્સ મેળવો. સમતુલ્ય કેપેસિટન્સ એટલે શું? તો કે તમારી પાસે ઘણા બધા કેપેસિટર હોય, એ બધા કેપેસિટરો શ્રેણીમાં હોય, સમાંતરમાં હોય, એ બધાને ભેગા કરીને તમારે છેલ્લે 1 કેપેસિટર રહે, એ કેપેસિટરનું કેપેસિટન્સ જે હોય એને કહેવાય સમતુલ્ય કેપેસિટન્સ કહેવાય. ખ્યાલ એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો, ઓકે. ચાલો, પહેલા દાખલામાં તમને 2 માઇક્રોફેરાડેનું કેપેસિટર આપેલું છે અને 6 માઇક્રોફેરાડેના 3 કેપેસિટરો આપેલા છે. ખ્યાલ એવો આ વસ્તુમાં, ઓકે. ચાલો, અને 100 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કરેલું છે. બેટરી એટલે 1 માઇનસ આવશે અને 1 છેડો પ્લસ આવશે. બરાબર ધ્યાન આપજો, આકૃતિમાં ક્લિયર કરવાનું છે આપણે શું આવે તે. ચાલો ધ્યાન આપજો, અહીંયા આગળથી બેટરી કામ શું કરે? તો કે બેટરીમાંથી ઋણ વિદ્યુતભાર, એટલે બેટરીના ઋણ ધ્રુવમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે એટલે ઋણ વિદ્યુતભાર બહાર નીકળે, અને ધન પ્લેટ એટલે ધન ધ્રુવમાં ઇલેક્ટ્રોન ફરીવાર દાખલ થાય છે. ખ્યાલ એવો આ વસ્તુમાં, એટલે બેટરી કોઈ ઇલેક્ટ્રોન ગુમાવતો નથી, જેટલા ઇલેક્ટ્રોન આપે સામે એટલા ઇલેક્ટ્રોન લઈ લે છે. ખ્યાલ એવો આ વસ્તુમાં, ઓકે. એટલે બેટરી શું કરશે ખબર છે? આમાંથી ઋણ વિદ્યુતભાર જે ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન અથવા ઋણ વિદ્યુતભાર બોલીએ તો એ ઋણ વિદ્યુતભાર 3 એ 3, એટલે કે અહીંયા આગળથી જે વિદ્યુતભાર નીકળે એ વિદ્યુતભાર અહીંયા આગળ 3 ભાગમાં વહેંચાય છે. કારણ કે આપણે વાત કરેલી કે સમાંતર જોડાણ હોય ત્યાં વિદ્યુતભાર સમાન હોતો નથી, અને શ્રેણી જોડાણ હોય ત્યારે વિદ્યુતભારનું વિતરણ સમાન થાય છે. આ વસ્તુ પહેલાં ખાસ યાદ રાખજો, ઓકે. ચાલો, તો અહીંયા આગળ આપણે કહી દઈએ કે અહીંયા આગળ જો બેટરીનો ઋણ ધ્રુવ હોય તો આ 3 પ્લેટ એટલે કે 3 કેપેસિટર છે, એ કેપેસિટરની જમણી પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર આવે અને સામેની પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર આવશે, ઓકે. તો જો ઋણ વિદ્યુતભાર 3 પ્લેટને કોઈ એક વાયર સાથે જોડેલા છે, ધન વિદ્યુતભારિત પ્લેટને કોઈ એક વાયર સાથે જોડેલા છે, એટલે એવું કહી શકાય કે આ 3 એ 3 કેપેસિટરો એકબીજા સાથે સમાંતર જોડાણમાં છે, એવું કહી શકાય છે. ખ્યાલ એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો, ઓકે. અને અહીંયા આગળથી આપણે વાત કરીએ, અહીંયા આગળથી ધન વિદ્યુતભારિત પ્લેટ હશે, એ પ્લેટમાં અહીંયા આગળ કેપેસિટરનો ધન વિદ્યુતભાર એટલે કેપેસિટરની પ્લેટ પર ધન વિદ્યુતભાર અહીંયા આવે અને ઋણ વિદ્યુતભાર અહીંયા આવશે. ખ્યાલ એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો, ઓકે. તો પહેલાં તમારે શું કામ કરવાનું કે આ જે 6 માઇક્રોફેરાડેના 3 કેપેસિટર છે, એ 3 એ 3 કેપેસિટરો સમાંતરમાં છે, એટલે 3 એ 3 કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટન્સ પહેલાં મેળવી લેવાનું. ખ્યાલ એવો, ઓકે. આ 3 એ 3 કેપેસિટરો સમાંતરમાં છે એટલે 3 એ 3 કેપેસિટરોના કેપેસિટન્સનો સરવાળો થશે. કારણ કે આપણે વાત કરી કે સમાંતર જોડાણમાં ડાયરેક્ટ સરવાળો કરવાનો, તો ધ્યાન આપજો બરાબર, અહીંયા આગળ 3 એ 3 કેપેસિટરો સમાંતરમાં છે એટલે ડાયરેક્ટ એનો સરવાળો થશે. કેટલો સરવાળો થશે? 6 + 6 + 6 એટલે કેટલા થશે? 18 માઇક્રોફેરાડે. તો આપણી નવી આકૃતિ આના પછીની આવી બનશે. બરાબર ધ્યાન આપજો, અહીંયા આગળ 2 માઇક્રોફેરાડેનું કેપેસિટર, કે અહીંયા આગળ પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર, આ પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર, ઓકે. ચાલો, અહીંયા આગળ આપણે વાત કરીએ કે નવું કેપેસિટર જે બને, આ 6 6 નું 6 એટલે કે 3 6 6ના કેપેસિટરો હતા, એ 3 કેપેસિટરને ભેગા કરીને એક નવું કેપેસિટર બને, એનું કેપેસિટન્સ 18 માઇક્રોફેરાડે છે.
ख्याल आव्यो आ वस्तु में। तो अँ आग आप त्रे तरण धन विद्युत भार और त्रे तरण ऋण विद्युत भार ख्याल आव्यो। तो अँ आगे आप आग बात करिए तो कि बेटरी में फरी वार माइनस अने प्लस ख्याल आव्यो आ वस्तु में विद्यार्थी मित्रों। ओके हवे ध्यान थी जो 100 वोल्ट की बेटरी અહીંયા ઋણ વિદ્યુત ભાર અહીંયા ધન વિદ્યુત ભાર આ તો કેપેસિટરોનું શ્રેણી જોડાણ થઈ ગયું કેમ તો કે જો ઋણ ધન કન્ટિન્યુ ઋણ ધન વિદ્યુત ભાર આવે છે એટલે આ બંને કેપેસિટરો કેમાં છે શ્રેણીમાં છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે એટલે આનું સમતુલ્ય આપણે મેળવવું હોય તો આ બંને કેપેસિટરોનું સમતુલ્ય મેળવવા માટે આપણે સંજ્ઞા કહી દઈએ આને સી વન કહી દઈએ અને આને આપણે થોડીકવાર માટે સી ટુ કહી દઈએ એટલે આ બે કેસ આ બે કેપેસિટરોનું સમતુલ્ય આપણે મેળવવું હોય તો વન અપોન સી ઇઝ ઇક્વલ ટુ વન અપોન સી વન પ્લસ વન અપોન સી ટુ એટલે આમાંથી આપણે આકૃતિ આની બનાવીએ તો આમાંથી આની આકૃતિ આવી બનશે ખ્યાલ આવ્યો હમણાં કીધેલું ને કે છેલ્લે તમારી પાસે એક કેપેસિટર વધવું જોઈએ તો કે આ સમતુલ્ય કેપેસિટર છે એનું કેપેસિટન્સ કેટલું આવશે એ આપણને હમણાં ખબર પડશે અહીંયા માઇનસ અને અહીંયા બેટરીનો પ્લસ કેટલા વોલ્ટની બેટરી 100 વોલ્ટની બેટરી છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો વન અપોન સી વન પ્લસ વન અપોન સી ટુ તો તમે આને આ રીતે પણ લખી શકો વન અપોન સી ઇઝ ઇક્વલ ટુ ક્રોસ ગુણાકાર કરો તો સી વન પ્લસ સી ટુ અપોન સી વન ઇન્ટુ સી ટુ આને ઉલટાવી દો તો સી બરાબર સી વન સી ટુ અપોન સી વન પ્લસ સી ટુ વિદ્યાર્થી મિત્રો બે કેપેસિટર જ્યારે શ્રેણીમાં હોય ને ત્યારે એનું શોર્ટકટ સૂત્ર આપણે યાદ રાખી લેવાનું સી વન સી ટુ અપોન સી વન પ્લસ સી ટુ ત્રણ હોય તો પછી આમ નહીં બોલવાનું સી વન સી ટુ સી થ્રી અપોન સી વન પ્લસ સી ટુ પ્લસ સી થ્રી આવું નહીં થાય બે કેપેસિટર છે અને એ બંને કેપેસિટર શ્રેણીમાં છે તો સમતુલ્ય કેપેસિટન્સ આ સૂત્રથી બોલો તો પણ બોલી શકાય ખ્યાલ આવ્યો પણ આ સૂત્ર પરથી આપણે ગણતરી કરતા 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 છેલ્લે આપણે આ સૂત્રમાં જ આવશું એના કરતાં બે કેપેસિટર હોય ને જ્યારે ખાલી આપણે સૂત્ર યાદ રાખશું સી વન સી ટુ અપોન સી વન પ્લસ સી ટુ એટલે ઉપર બંને કેપેસિટરોના કેપેસિટન્સનો ગુણાકાર ને છેદમાં બેનો સરવાળો ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે તો ધ્યાન આપજો અહીંયા આગળ સી બરાબર હેલો સી વન સી ટુ સી વન બે સી ટુ અઢાર એટલે અઢાર ગુણ્યા બે એટલે કેટલા થશે છત્રીસ અને અઢાર પ્લસ બે એટલે કેટલા થશે વીસ તો છત્રીસ ભાગ્યા વીસ કરશું એટલે 1.8 એકમ આવશે માઇક્રોફેરાડે કારણ કે બધા જ કેપેસિટરના કેપેસિટન્સ માઇક્રોફેરાડેમાં છે એટલે આપણને સમતુલ્ય કેપેસિટન્સ મળી ગયું 1.8 માઇક્રોફેરાડે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે તો આ આપણી પહેલી આકૃતિ હતી ને આ આપણી છેલ્લી આકૃતિ છે મેં તમને હમણાં કીધેલું તે પ્રમાણે તમારે કેપેસિટરોનું તમને સંયુ એટલે કે આપણને કે સમતુલ્ય કેપેસિટન્સ મેળવો ત્યારે તમારી પાસે છેલ્લે એક કેપેસિટર વધવું જોઈએ ખ્યાલ આવ્યો આ વસ્તુમાં તો આ એક કેપેસિટર વધે એટલે બધા કેપેસિટરોને ભેગા કરીને છેલ્લે એક કેપેસિટન્સ બનાવ્યું એટલે એક કેપેસિટર બનાવ્યું અને એનું કેપેસિટન્સ આપણને મળ્યું 1.8 માઇક્રો ફેરાડે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે સૌથી મોસ્ટ એમપી પહેલો દાખલો છે ખ્યાલ આવ્યો વસ્તુમાં ઓકે ચાલો બીજા દાખલામાં જોઈએ શું છે જો બીજા દાખલામાં તમને ઘણા બધા કેપેસિટર આપેલા છે ટોટલ 6 કેપેસિટર આપેલા છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે ચાલો એમાંથી તમને જો અહીં આગળ આપણને પ્રશ્ન પૂછેલો છે કે આ એ બિંદુ કહી દઈએ અને આને આપણે બી બિંદુ કહી દઈએ ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે તમને પ્રશ્ન એવો પૂછેલો છે કે એ અને બી બિંદુ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ મેળવો આ એ બિંદુ અને બી બિંદુ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ એટલે આ એ બિંદુ અને બી બિંદુની વચ્ચે અત્યારે 6 કેપેસિટર છે અને અત્યારમાં આ 6 કેપેસિટરને ભેગા કરીને આપણે છેલ્લે એક કેપેસિટર મેળવવાનું અને એ કેપેસિટરનું કેપેસિટન્સ આપણે મેળવવાનું કેટલું છે તે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે તો તમારે અહીંયા આગળ એ બિંદુ એવું માની લેવાનું કે ધન સ્થિતિમાં છે એટલે એવું માની લેવાનું કે આને આપણે બેટરી સાથે જોડી દીધા છે બે બિંદુ હોય ત્યારે તમારે યાદ રાખવાનું કે એક છેડો ધન લેવાનો અને એક છેડો ઋણ લેવાનો મગજમાં કલ્પના કરવાની કે આ બંને છેડાને આપણે બેટરી સાથે કનેક્ટ કરેલા છે એટલે આ બિંદુ ધન વિદ્યુત ભાર થશે અને આ બિંદુ ઋણ વિદ્યુત ભાર થશે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો જુઓ તો અહીંયા આગળની બધી પ્લેટ એટલે કે અહીંયા આગળ આપણે વાત કરીએ તો કે અહીંયા આગળ ધન વિદ્યુત ભાર છે એટલે આ ધન ધન અને ધન તો સામે જે છે ઋણ ઋણ અને ઋણ વિદ્યુત ભારિત થશે એટલે આપણે આવું કહી શકાય અહીંયા આગળ ત્રણે ત્રણ પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર તો સામે ઋણ વિદ્યુત ભાર સેમ અહીંયા આગળ આપણે કહી દઈએ ધન વિદ્યુત ભાર છે તો સામેની પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર તો અહીંયા ધન વિદ્યુત ભાર તો અહીંયા ઋણ વિદ્યુત ભાર ખ્યાલ આવ્યો તો બી બિંદુએ જો બેટરીનું ઋણ સ્થિતિમાં હોય તો ઋણ વિદ્યુત ભાર આવી ગયો કેપેસિટરની પહેલી પ્લેટ ઉપર અહીંયા આગળ બેટરીનું ધન સ્થિતિમાં હોય એટલે પહેલી પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર હોવો જોઈએ જે રીતે અહીંયા હતું ને
ऋण विद्युतभार हो तो अँ मतलब ऋण स्थितिमान हो ज्या बेटरी ऋण ध्रुव हो त्या आपणे वात करीए तो के कैपेसिटरनी प्लेट पर ऋण विद्युतभार जवो जोईए अने धन प्लेट हो तो त्यांथी पहेली प्लेट पर धन विद्युतभार जवो जोईए तो अँ आगळ एम ज थयुं ख्याल तो हवे आकृति में जो आ त्रणेय कैपेसिटर समांतर में छे ख्याल आ वस्तु में आ बे कैपेसिटर पण समांतर में छे आ तो सींगल छे तो हवेनी आकृति आपणी आवी बनशे ध्यान आपजो आना परथी आपणी आकृति आवी बनशे आ ए बिंदु छे अने आ त्रणेय त्रण कैपेसिटरनुं संयोजन आपणे अहींया कही दीए आ त्रणेय त्रणनुं कैपेसिटरनुं जे संयोजन थाय ए संयोजनने आपणे आ कैपेसिटन्स वडे आपीशुं आ बंने कैपेसिटरने भेगा करीने एनुं जे संयोजन आवे एने अहींया कहीशुं अने आ जे हतो एनो ए ज छे सी एटले आ बी बिंदु थई गयुं એટલે એવા વસ્તુમાં ઓકે ચાલો તો આપણે વાત કરીએ કે અહીંયા આગળ ઋણ વિદ્યુતભાર અહીંયા ધન વિદ્યુતભાર આ ધન સ્થિતિમાં છે એટલે અહીંયા ધન અને અહીંયા ઋણ તો ધ્યાનથી જુઓ ધન ઋણ ઋણ ધન તો અહીંયા આગળ ઋણ આવે ને અહીંયા આગળ ધન પ્લેટ આવે એટલે જો ધન ઋણ ધન ઋણ ધન ઋણ એટલે હવે આ ત્રણે ત્રણ કેમાં થઈ ગયા શ્રેણીમાં થઈ ગયા ખ્યાલ એવો એટલે હવે આપણે આની એક સિંગલ આકૃતિ બનાવી હોય તો આવી બનશે આ એ બિંદુ અને ત્યાંથી એક નવું કેપેસિટન્સ આવે અને આ બી બિંદુ તો આ આપણને મળશે જવાબ ખ્યાલ એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો હવે અહીંયા આગળ ત્રણે ત્રણ સમાંતરમાં છે એક કેપેસિટરનું કેપેસિટન્સ સી છે બીજાનું સી અને ત્રીજાનું સી એટલે ત્રણે ત્રણનો સરવાળો કરાવો એટલે સી પ્લસ સી પ્લસ સી એટલે કેટલા સી થશે ત્રણ સી થશે એવી રીતે અહીંયા બે છે એટલે અહીંયા ટુ સી થશે અને આ તો એક જ હતું એટલે ખાલી સી થઈ ગયું ખ્યાલ એવો હવે આ ત્રણે ત્રણ શ્રેણીમાં છે એટલે આ ત્રણે ત્રણનું સમતુલ્ય લખવું હોય તો આપણે અહીંયા લખી શકાય સી ઇક્વલ કેટલા આવશે તો આપણી પાસે સૂત્ર હતું શ્રેણીમાં હોવાથી એટલે અહીંયાથી આપણે ગણતરી અહીંયા કરવાની વન અપોન સી ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ વન અપોન સી વન પ્લસ વન અપોન સી ટુ પ્લસ વન અપોન સી થ્રી કારણ કે આને સી વન કહી દઈએ અને સી ટુ કહીએ ને આને સી થ્રી કહીએ ખ્યાલ એવા વસ્તુમાં ઓકે તો ગણતરી કરવા તો શું જવાબ આવશે વન અપોન સી ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ વન અપોન થ્રી સી પ્લસ વન અપોન ટુ સી પ્લસ વન અપોન સી તો ચાલો લસા લો તો લસા કેટલો આવશે સિક્સ સી તો આપણે કહી દઈએ સી ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ સિક્સ સી ખ્યાલ એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો સોરી સિક્સ સી સ્ક્વેર ઓકે ચાલો તો અહીંયા આગળ વન અપોન સી છે તો અહીંયા આગળ ઘટશે કેટલા ટુ સી પ્લસ અહીંયા આગળ કેટલા ઘટશે થ્રી સી પ્લસ અહીંયા આગળ સિક્સ સી ખ્યાલ એવો આ વસ્તુમાં ઓકે ટુ સી થ્રી સી સિક્સ સી એટલે છ પ્લસ ત્રણ નવ નવ ને બે અગિયાર એટલે આપણે આવું બનશે વન અપોન સી ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ ઉપર આવશે અગિયાર સી છેદમાં આવશે સિક્સ સી સ્ક્વેર સી સી કેન્સલ આને ઉલટાઈ નાખશું એટલે સી ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર બનશે સિક્સ સી અપોન ઇલેવન તો આ આપણને મળી ગયું સી ઇક્વલ એટલે કેપેસિટરનું કેપેસિટન્સ આપણને મળ્યું સી ઇક્વલ એટલે સમતુલ્ય કેપેસિટન્સ મળ્યું સિક્સ સી અપોન ઇલેવન ખ્યાલ એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે તો આ જે સર્કિટ હતી એમાં એ અને બી બિંદુ વચ્ચે ઘણા બધા કેપેસિટર હતા અને એ બધા કેપેસિટરોના કેપેસિટન્સ એક સરખા હતા તો આપણે એ અને બી વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ મેળવ્યું જ્યારે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મેળવ્યું સિક્સ સી અપોન ઇલેવન જેટલું મળે છે ખ્યાલ એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે આ દાખલો પણ ઇઝી દાખલો કહી શકાય એટલે બરાબર ધ્યાન આપજો દાખલામાં દાખલા અઘરા નથી પણ કોન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ ખ્યાલ એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો હવે આપણે ત્રીજો દાખલો જોઈએ ત્રીજા દાખલામાં જુઓ ત્રણ કેપેસિટર આપેલા છે એક તો સી વન સી ટુ અને સી થ્રી ખ્યાલ એવો આ વસ્તુમાં હવે તમે ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ બેટરીનો ઋણ વિદ્યુતભાર છે અહીંયા આગળ બેટરીનો ધન વિદ્યુતભાર છે પહેલાં પ્લેટ ઉપર ધન અને ઋણ વિદ્યુતભાર પહેલાં આપી દેવાના એટલે આપણને આઈડિયા આવે કે ધન ધન ભેગા થાય તો સમાંતરમાં અને ઋણ 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 ભેગા થાય તો શ્રેણી સોરી તે સમાંતરમાં આવે પણ ધન ઋણ ભેગા થાય તો શ્રેણી કહેવાશે ખ્યાલ એવો તો અહીંયા આગળ જુઓ બેટરીનો ઋણ સ્થિતિમાં એટલે બેટરીનો ઋણ ધ્રુવ છે તો આ કેપેસિટર સી વન અને સી ટુની જમણી બાજુની પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર આવશે તો સામે ધન વિદ્યુતભાર થશે ખ્યાલ એવો હવે અહીંયા આગળથી તો ઋણ વિદ્યુતભાર તો આપણે આપી દીધો પણ અહીંયા આગળથી ધન વિદ્યુતભાર હોય તો આ પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર આવે અને આ પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર આવે ખ્યાલ એવો એટલે અહીંયા ભૂલ નહીં કરતા કે ત્રણે ત્રણ સમાંતરમાં છે ત્રણે ત્રણ સમાંતરમાં નથી આ બે સમાંતરમાં છે જુઓ પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ પ્લસ કોઈ એક બિંદુએ ભેગા થાય છે માઇનસ માઇનસ કોઈ એક બિંદુએ ભેગા થાય પ્લસ પ્લસ કોઈ એક બિંદુએ ભેગા થાય છે એટલે આપણે આના ઉપરથી નવી આકૃતિ આપણી આવી બનશે બરાબર ધ્યાન આપજો
જે નવું કેપેસિટન્સ બન્યું એને આપણે નામ આપી દઈએ સી ડેસ, અને આ તો સી થ્રી હતું, ખ્યાલ એવા વસ્તુમાં. ઓકે, તો અહીંયા બેટરીનો ઋણ અને અહીંયા ધન. આ સી ડેસ એટલે કોનું કોનું છે? સી વન અને સી ટુ જે સમાંતરમાં હતા એનો સંતુલ્ય કેપેસિટન્સ સી ડેસ હશે, ખ્યાલ એવો. ઓકે, ચાલો, તો અહીંયા આગળ બેટરીનો ઋણ વિદ્યુતભાર, તો અહીંયા ઋણ પ્લેટ, અહીંયા ધન પ્લેટ. અહીંયા આગળ બેટરીનો ધન વિદ્યુતભાર એટલે અહીંયા ધન પ્લેટ અને અહીંયા ઋણ પ્લેટ. તો ધ્યાનથી જુઓ, અહીંયા ઋણ ધન ઋણ ધન, તો ખાસ કરીને આ જુઓ શ્રેણીમાં થયું, ખ્યાલ એવું આ વસ્તુમાં. ઓકે, એટલે આ શ્રેણીમાં થયું એટલે આ બંને ભેગા કરીને આપણે એક નવું બનાવવાનું, એટલે આપણને નવું સમતુલ્ય કેપેસિટન્સ મળશે, છેલ્લે એક વધશે. તો આને કહેવામાં આવે વી વોલ્ટની બેટરી, ને આને કહેવામાં આવે સી ઇક્વલ, ખ્યાલ એવું. આપણે આ સી ઇક્વલ મેળવવાનો છે, ખ્યાલ એવું આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો સર્કિટ બરાબર ધ્યાનથી જોજો, સર્કિટમાં મેં કોને કોને સમાંતર લીધા અને સમાંતર લઈને પછી મેં કોની કોની સાથે શ્રેણીમાં લીધેલા છે તે આ ખાસ વસ્તુ જોવાની છે. હવે તો ખાલી તમારે સૂત્ર જ વાપરવાનું છે, ખ્યાલ એવું આ વસ્તુમાં. હવે આપણે ખાલી સૂત્ર મૂકવાના છે શ્રેણી અને સમાંતરમાં. હવે ધ્યાનથી જોજો, આ આકૃતિમાં સી ડેસ મેળવવો હોય તો આ સી ડેસ કોનો બનેલો હશે? તો કે સી વન અને સી ટુનો. સી વન અને સી ટુ એકબીજા સાથે કેમ હશે? સમાંતરમાં છે. એટલે એવું કહી શકાય કે સી વન અને સી ટુ સમાંતરમાં હોવાથી સી ડેસ એ સમતુલ્ય કેપેસિટર થશે, અને સી ડેસ જે છે સમતુલ્ય કેપેસિટન્સ થશે, ખ્યાલ એવું આ વસ્તુમાં. ઓકે, તો આપણે લખી શકાય કે સી ડેસ ઇઝ ઇક્વલ ટુ આ બંને કેપેસિટરોનું બનેલું છે અને આ બંને એકબીજા સાથે સમાંતરમાં છે, ખ્યાલ એવો આ વસ્તુમાં. ઓકે, ચાલો, સમાંતરમાં હોય તો ડાયરેક્ટ સરવાળો કરી દેવાનો, ડાયરેક્ટ સરવાળો કરો એટલે જવાબ શું આવશે? સી વન પ્લસ સી ટુ, એટલે તમને સી ડેસ મળશે સી વન પ્લસ સી ટુ. એટલે અહીંયા આગળથી આપણે આ કહી શકાય કે સી ડેસ આ કેટલા થાય? તો કે સી વન પ્લસ સી ટુ. ઓકે, ચાલો, હવે સી ડેસ અને સી થ્રી બંને એકબીજા સાથે હમણાં કીધેલું તે પ્રમાણે શ્રેણીમાં છે, એટલે એનો સમતુલ્ય કેટલો મળે? સી ઇક્વલ. તો આવું કહી શકાય કે સી ડેસ અને સી થ્રી શ્રેણીમાં હોવાથી અહીંયા આગળ કહી શકાય સી વન અને સી ટુ સમાંતરમાં હોવાથી તો હવે આપણે આવું કહી શકાય કે અહીંયા આગળ સી ડેસ અને સી થ્રી શ્રેણીમાં હોવાથી બોલો વન અપોન સી ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ વન અપોન સી ડેસ પ્લસ વન અપોન સી થ્રી, ખ્યાલ એવો આ વસ્તુમાં. અથવા મેં તમને કીધેલું કે બે કેપેસિટર શ્રેણીમાં હોય ત્યારે તેનું શોર્ટકટ સૂત્ર આપણે આ રીતે વાપરી દેવાનું, સી ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ ઉપર બંનેનો ગુણાકાર એટલે સી ડેસ સી થ્રી અપોન સી ડેસ પ્લસ સી થ્રી, ખ્યાલ એવો આ વસ્તુમાં. ઓકે, તો અહીંયા આગળ ક્રોસ ગુણાકાર કરો, પછી નીચે ગુણાકાર કરો, પછી એનું વ્યસ્ત કરો, છેલ્લે આવશે તો આ જ ને, સી ડેસ સી થ્રી અપોન સી વન, સોરી સી ડેસ પ્લસ સી થ્રી. સી ડેસ એટલે આપણી પાસે કિંમત હશે સી ઇક્વલ, સી ડેસ એટલે સી વન પ્લસ સી ટુ કૌંસની બાર સી થ્રી અપોન સી ડેસ એટલે સી વન પ્લસ સી ટુ પ્લસ સી થ્રી તો છે જ ને. તો આપણી પાસે સી ઇક્વલ એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ આપણને મળ્યું. કેટલું મળ્યું? સી ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ સી વન પ્લસ સી ટુ કૌંસની બાર સી થ્રી અપોન સી વન પ્લસ સી ટુ પ્લસ સી થ્રી, ખ્યાલ એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ ત્રણે ત્રણ દાખલા હતા, સર્કિટવાળા દાખલા હતા, મોસ્ટ ટાઈમ પી દાખલા કહી શકાય, અને જેડબલ એ નીટ ગુજકેટ એનસીઆરટીમાં પણ કામ આવી શકે તેવા દાખલા છે, ખ્યાલ એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. સામાન્ય સર્કિટવાળા દાખલા છે આ બધી સર્કિટ જે છે ને, સામાન્ય સર્કિટ છે, તમને આરામથી જોઈને ખબર પડે કે કોણ શ્રેણીમાં છે અને કોણ સમાંતરમાં છે, ખ્યાલ એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે આગળ જોઈએ. અહીંયા આગળ તમને કંઈક અલગ પ્રકારની આકૃતિઓ આપેલી છે, જો ખ્યાલ આવ્યો. હવે આ બધી આકૃતિમાંથી આપણે કેપેસિટર મેળવવાનું છે, એટલે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું છે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, તમને પહેલી આકૃતિ, બીજી આકૃતિ, ત્રીજી આકૃતિ અને ચોથી આકૃતિ, તમને બધી આકૃતિમાં કંઈક નવીનતા દેખાતી હશે, ખ્યાલ એવો. ઓકે, આપણે આગળના લેક્ચરોમાં વાત કરેલી કે કેપેસિટર ક્યારે બને? તો કે બે પ્લેટ હોય અને એ બંને પ્લેટ વચ્ચે થોડીક જગ્યા હોય અને એ બંને પ્લેટની વચ્ચે હવાનું માધ્યમ અથવા અવાહક માધ્યમ હોય, ખ્યાલ એવો. અને એ જે બંને પ્લેટ છે એ બંને પ્લેટના ક્ષેત્રફળ સમાન હોય, ખ્યાલ એવો આ વસ્તુમાં. ઓકે, તો એ બંને પ્લેટ એક એટલે કે એક કેપેસિટર બને છે, ખ્યાલ એવો. એટલે યાદ રાખવાનું કે બે પ્લેટોનું એક કેપેસિટર બને, બે સુવાહક પ્લેટ હોય અને એ બંને સુવાહક પ્લેટને એકબીજા સાથે સમાંતરમાં રાખવામાં આવે તો
પછી બે પ્લેટ હોય ને એને અલગ અલગ જગ્યાએ મૂકી દઈએ સમાંતર ન હોય તો એ કેપેસિટર બનાવશે નહીં. તો યાદ રાખવાનું કે તમારી પાસે બે પ્લેટ હશે અને એ બંને પ્લેટ જો સમાંતર હોય તો જ એ બંને પ્લેટ કેપેસિટર બનાવશે, નકર બનાવશે નહીં. અને આ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ હતું એપ્સેલોન ઝીરો એ, એ એટલે કે બંને પ્લેટોનું ક્ષેત્રફળ એટલે એ અપોન ડી, ડી એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર. ખ્યાલ એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો અહીંયા આગળ આપણને પહેલી આકૃતિ આપેલી છે. જુઓ પહેલી આકૃતિમાં તમને શું પ્રશ્ન પૂછેલો છે, એમ તો બધી આકૃતિમાં એક જ પ્રશ્ન છે કે એ અને બી વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ મેળવો. ખ્યાલ એવો આ વસ્તુમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને કંઈક આવી પ્લેટો આપેલી છે. જુઓ એક પ્લેટ આમ મૂકેલી છે, બીજી પ્લેટ, ત્રીજી પ્લેટ અને ચોથી પ્લેટ. ખ્યાલ એવો આ વસ્તુમાં. ઓકે એક પ્લેટ આમ છે, આમ છે, આમ છે અને આમ છે. પરંતુ આપણે વાત કરેલી તે પ્રમાણે કેપેસિટર કઈ કઈ પ્લેટ બનાવશે, જે બંને પ્લેટો એકબીજા સાથે સમાંતરમાં હોય તે. ખ્યાલ આવ્યો. તો અહીંયા આગળ જુઓ, એક ઉપર એક નંબરની પ્લેટ, એના નીચે બે નંબરની પ્લેટ, એટલે એક નંબર અને બે નંબરની પ્લેટ, આ બંને પ્લેટો એકબીજાનું કેપે એટલે આ બંને પ્લેટો એકબીજા સાથે સમાંતરમાં છે એટલે આ બંને પ્લેટો એક અને બે કેપેસિટર બનાવશે. ખ્યાલ આવ્યો. તો અહીંયા આગળ આપણે વાત કરીએ કે એક અને બે કેપેસિટર બનાવશે પ્લેટ, બે અને ત્રણ પ્લેટ કેપેસિટર બનાવશે, ત્રણ અને ચાર નંબરની પ્લેટ કેપેસિટર બનાવશે. ખ્યાલ આવ્યો. ટોટલ કેટલી પ્લેટ હશે, એક બે ત્રણ અને ચાર. તો કે ચાર પ્લેટ હોય તો ચાર પ્લેટ ત્રણ કેપેસિટર બનાવશે. ખ્યાલ આવ્યો આપણે આગળ વાત કરેલી. ખ્યાલ આવ્યો, જો બે પ્લેટ હોય તો એક કેપેસિટર બનાવે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં. ઓકે આ એક પ્લેટ, આ બીજી પ્લેટ અને બાજુમાં ત્રીજી પ્લેટ હશે તો આ બંને એટલે આ જે વચ્ચેની જે પ્લેટ હશે ને એ પ્લેટ બંને બાજુની પ્લેટ તરફ કામ આપશે. ખ્યાલ આવ્યો. જો આ પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર હોય આ સપાટી ઉપર તો આ પ્લેટની આ સપાટી ઉપર ધન વિદ્યુત ભાર હોય, પાછો અહીંયા આગળ ઋણ વિદ્યુત ભાર હોય તો સામેની પ્લેટની આ સપાટી ઉપર ધન વિદ્યુત ભાર થશે. ખ્યાલ આવ્યો. કઈ રીતે, તો બરાબર ધ્યાન આપજો. આ એક નંબરની પ્લેટ હશે, અહીંયા આગળ આપણે બેટરીનું કનેક્શન કર્યું તો અહીંયા આગળ ઋણ વિદ્યુત ભાર આવ્યો તો ઋણ વિદ્યુત ભાર આખી પ્લેટ ઉપર પથરાઈ ગયો એટલે અહીંયા આગળ ઋણ વિદ્યુત ભાર. તો અહીંયા આગળ જે પ્લેટ હશે એમાંથી અહીંયા આગળ આ પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર આકર્ષાય, ઋણ વિદ્યુત ભાર અહીંયા આવશે તો આ પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર અહીંયા હશે, ઋણ વિદ્યુત ભાર અહીંયા, સોરી ઋણ વિદ્યુત ભાર, ધન વિદ્યુત ભાર અહીંયા હશે, ઋણ વિદ્યુત ભાર અહીંયા હશે. સામે આવો એ રીતે જ અહીંયા આગળમાં એટલે અહીંયા આગળ એટલે ધન પ્લેટ, આ જે પ્લેટ હતી એ સામેની પ્લેટના ઋણ વિદ્યુત ભારને આકર્ષે એટલે ધન વિદ્યુત ભાર જે ખુલ્લો થાય એ ફરીવાર અહીંયા આગળ બેટરીમાં જમા થશે. ખ્યાલ આવ્યો. એટલે વચ્ચેની જે પ્લેટ હશે ને એ પ્લેટ બંને તરફની પ્લેટ સાથે કેપેસિટર બનાવતું હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં. ઓકે, તો અહીંયા આગળ જો ટોટલ કેટલી પ્લેટ કેપેસિટર બનાવશે, ચાર પ્લેટોનું ત્રણ કેપેસિટર બનાવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં. એટલે ચાર પ્લેટ ભેગી થશે અને ત્રણ કેપેસિટર બનાવશે. ખ્યાલ આવ્યો. ઓકે, કઈ રીતે બનાવશે અને એનું જોડાણ કઈ રીતે કરીએ તો બરાબર ધ્યાન આપજો અંદર. ઓકે ચાલો ધ્યાન આપજો. અહીંયા તમને એક પ્લેટ, બીજી પ્લેટ, ત્રીજી પ્લેટ અને ચોથી પ્લેટ ખબર પડી. આ ચાર પ્લેટ આપેલી છે એમાંથી એ અને બી બિંદુ વચ્ચે આપણે સ્થિતિમાન મેળવવાનું છે. તો તમારે પહેલાં પ્રથમ આકૃતિ આવી દોરવાની. એ બિંદુ અહીંયા મૂકી દેવાનું, બી બિંદુ અહીંયા મૂકેલું છે, અહીંયા આગળ વાયર બાર કાઢી લેવાનો. મતલબ આ ધન સ્થિતિમાં ને આ ઋણ સ્થિતિમાં એટલે આ બેટરીનો ધન ધ્રુવ ગણવાનો, આ બેટરીનો ઋણ ધ્રુવ ગણવાનો. ખ્યાલ આવ્યો. ઓકે ચાલો, એક વાયર નીકળે છે ખબર પડે, આ સુવાહક વાયર એ પ્લેટ સાથે જોડેલો છે, એ બે નંબરની પ્લેટ સાથે જોડેલો છે. તો આપણે વાત કરીએ તો કે અહીંયા આગળથી એક સુવાહક તાર છે અને એ બે નંબરની પ્લેટ સાથે જોઈન્ટમાં છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં. ઓકે, બે નંબરની સામેની પ્લેટ એક નંબર સાથે છે એટલે બે નંબરની સામેની પ્લેટ એક નંબર ઉપર છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, એક નંબરની પ્લેટ આતે જે વાયર છે એ ડાયરેક્ટ કોમન વાયર ચાર નંબરની પ્લેટ સાથે છે. તો એક નંબરની પ્લેટમાંથી જે વાયર નીકળે એ ચાર નંબરની પ્લેટ સાથે નીકળે છે એટલે એક અને ચાર બે કોમન છે. જો ખ્યાલ આવ્યો, કોમન એટલે અહીંયા આગળ તાર વડે જોડેલા છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં. ઓકે, પણ એક નંબરની પ્લેટ અને ચાર નંબરની પ્લેટ કેપેસિટર બનાવતી નથી, હો ખાસ યાદ રાખજો. એટલે આ બંને વચ્ચે કેપેસિટર ન હોય. ઓકે, કારણ કે વચ્ચે સુવાહક તાર આવ્યો. આપણે વાત કરેલી કે કેપેસિટર ક્યારે બને, બે પ્લેટ હોય ને વચ્ચે અવાહક માધ્યમ હોય ત્યારે. ચાલો, તો ચાર નંબરની પ્લેટની સામેની કઈ પ્લેટ છે, ત્રણ નંબર. તો ત્રણ નંબર અને ચાર નંબર પાછું કેપેસિટર બનાવશે. ત્રણ નંબર અને ત્રણ નંબરનો છેડો ક્યાં આવશે, બીમાં. તો ત્રણ નંબરમાંથી જે સુવાહક બહાર નીકળશે તાર એ આવશે બીમાં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે ચાલો, હવે કયા કયા પ્લેટનું કેપેસિટર બાકી,
एक बे नंबर नो कैपेसिटर आवी गयो ओके, त्रण चार नंबर नो आवी गयो ओके, बे अने त्रण बाकी छे। ध्यान थी जो, बे नंबर नी प्लेट नो एक छेड़ो ए मां जाय अने त्रण नंबर नी प्लेट नो एक छेड़ो बी मां जाय, तो आपणे कही शकाय के अहींया आगळ थी जो आ रीते हूँ दोरी दऊं तो ध्यान आपजो, त्रण नंबर नी प्लेट नो एक छेड़ो बी मां जाय अने बे नंबर नी प्लेट नो एक छेड़ो ए मां जाय, ख्याल आव्यो आ वस्तु मां? ओके, तो जो एक बे नो कैपेसिटर बनी गयो, बे त्रण नो बनी गयो, त्रण चार नो बनी गयो, टोटल त्रण कैपेसिटर बनी गया, ख्याल आव्यो आ वस्तु मां? ओके, तो आमांथी आ आकृति दौरता आवडती होवी जोईए, बधाना कैपेसिटरना कैपेसिटन्स ना मूल्य सरखा छे, केम? तो के जो बे प्लेट वच्चेनो अंतर बधामां एक सरखुं छे, डी जेटलुं, दरेक प्लेटना आडछेदनुं क्षेत्र, सॉरी दरेक प्लेटनुं क्षेत्रफळ ए जेटलुं समान छे, ख्याल आव्यो? एटले हवे आपणे कही शकाय के कैपेसिटन्स एक समान छे, ख्याल आ वस्तु में? ओके, चलो हवे ए ने बी वच्चे समतुल्य कैपेसिटन्स मेळवानुं के आवी आकृति तो आपणे आगळना लेक्चरमां वात करी गया। ओके, चलो बोलो आ बने केमां छे? श्रेणीमां, तो एनी साथे आ शेमां थशे? समांतरमां, तो आना उपरथी आपणे कही शकाय के आ बे श्रेणीमां छे, तो आ बे श्रेणीने आपणे समतुल्य मेळवुं होय, आ ए અને આ બી, ચલો આ બંને પ્લે આ બંને કેપેસિટરનું સમતુલ્ય મેળવવા માટે આપણી પાસે સૂત્ર, આને સી ડેશ કહી દઈએ, આને સી કહી દઈએ, ચલો બોલો સી ડેશ બરાબર આપણે સાઈડમાં લખી દઈએ, સી ડેશ ઉપર બંનેનો ગુણાકાર, નીચે બંનેનો સરવાળો, સી ઇન્ટુ સી, સી સ્ક્વેર, સી સ્ક્વેર બાય બે નો સરવાળો એટલે ટુ સી, તો બોલો સી બાય ટુ થયું, તો સી ડેશ બરાબર કેટલા આવશે? સી બાય ટુ, તો આપણે કહી શકાય કે આ બંને જે પ્લેટ કેપેસિટરની જે બે પ્લેટ શ્રેણીમાં છે એનું સમતુલ્ય આવી ગયું, સી ડેશ ઇઝ ઇક્વલ ટુ સી બાય ટુ, આ સી બાય ટુ અને આ સી આ બંને કેમાં છે? સમાંતરમાં, તો એ અને બી વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ આપણે વાત કરવી હોય તો બની ગયું કેટલું? સી ઇક્વલ આ એ અને આ બી, તો સી ઇક્વલ એટલે ડાયરેક્ટ સમાંતરમાં છે એટલે ડાયરેક્ટ સરવાળો, તો સી ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ સી બાય ટુ, એટલે કેટલા આવશે? થ્રી સી બાય ટુ, તો સી ઇક્વલ કેટલા આવશે? થ્રી સી બાય ટુ, તો અહીંયા આગળ લખી શકાય થ્રી સી બાય ટુ, તો સી ઇક્વલ કેટલા આવ્યા? થ્રી સી બાય ટુ, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો સમતુલ્ય કેપેસિટન્સ આપણને મળ્યું થ્રી સી બાય ટુ, અને એમાં આપણે સી બરાબર એપ્સેલોન ઝીરો એ અપોન ડી મૂકી દઈએ, તો સી ઇક્વલ આપણને મળશે થ્રી એપ્સેલોન ઝીરો એ અપોન ડી, તો ટુના બેઠા ટુ, તો આપણને સમતુલ્ય કેપેસિટન્સ આ પણ કહી શકાય થ્રી બાય ટુ એપ્સેલોન ઝીરો એ અપોન ડી, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અથવા થ્રી સી બાય ટુ પણ બોલી શકાય, એ અને બી વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતો એક નંબરનો દાખલો, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આવો ને આવો આપણને બે નંબરનો દાખલો આપેલો છે। ओके, तो बे नंबर में तमने जो एमा पण तमने टोटल चार प्लेट आपेली छे, एक नंबर नी प्लेट, बे नंबर, त्रण नंबर अने चार नंबर, ख्याल आव्यो? एमांथी एक अने बे नंबर नी प्लेट जे छे एक कैपेसिटर बनावशे, बे अने त्रण एक बनावशे, त्रण अने चार नंबर नी प्लेट एक कैपेसिटर बनावशे, ख्याल आव्यो आ वस्तुमां? ओके, सेम आना जेम ज आपणे गोठवता शीखी जईए, ए अने बी वच्चे समतुल्य कैपेसिटन्स मेळवानुं छे, तो सौ प्रथम आपणे एक काम करवानुं के आ बिंदुने नाम आपी दईए ए, અને અહીંયા આગળ આ બિંદુને નામ આપી દઈએ બી, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો એમાંથી એક જે સુવાહક તાર નીકળે છે એ બે નંબરની પ્લેટ સાથે કનેક્ટ છે, એટલે આપણે કહી દઈએ સુવાહક એમાંથી જે સુવાહક નીકળે એ બે નંબરની પ્લેટ સાથે કનેક્ટ છે, બે નંબરની સામેની નંબરની પ્લેટ છે એ એક નંબરની પ્લેટ છે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો એક નંબરની જે પ્લેટ છે એનો કોમન કોની સાથે જાય છે? ત્રણ સાથે, અને ત્રણનો સામેનો કયો હશે? ચાર નંબરની પ્લેટનો। ઓકે, તો જો આ રીતે કહી શકાય, એકનો કોમન કોની સાથે હશે? ત્રણ સાથે, સેમાના જેવું જ, પરંતુ આમાં ને આમાં ફરક શું હતો? આ જે બી નંબરની પ્લેટ હતી એ પ્લેટ આની અંદર હતી, પણ આમાં બહાર આવી ગઈ, જો આમાં જે આ પ્લેટ હશે ને બહાર છે, અને આમાં જો બહાર છે, અને આમાં એ જ પ્લેટ ક્યાં છે? અંદર છે, ખ્યાલ આવ્યો? ઓકે, તો આપણે આવું કરવાનું, ત્રણ એક નંબરની પ્લેટ અને ત્રણ નંબરની પ્લેટ કોમન છે, ત્રણ નંબરની સામે ચાર નંબરની પ્લેટ છે, અને એ ચાર નંબરની પ્લેટ બી સાથે કનેક્ટ થાય છે, ખ્યાલ આવ્યો? એટલે બે એક આવી ગયું, ચાલો બે એક આવી ગયું, ત્રણ ચાર આવી ગયો, હવે બાકી કોણ છે? બી અને ત્રણ, બેનો એ સાથે છે, અને ત્રણ અને બેની સામે જે ત્રણ નંબરની પ્લેટ છે એ એક સાથે કોમન છે, એટલે આપણે આવું કહી શકાય, ધ્યાન આપજો બરાબર આ સર્કિટમાં, બે નંબરની પ્લેટ એ સાથે છે, બે નંબરની જે પ્લેટ હશે એ એ સર્કિટ એટલે કે એ બિંદુ સાથે છે,
બે નંબરની સાથે જે પ્લેટ હશે ત્રણ નંબર એ કેપેસિટર બનાવે છે, તો બે અને ત્રણ નંબરની પ્લેટ કેપેસિટર બનાવે છે, અને ત્રણ નંબરની પ્લેટ એક નંબર સાથે કોમન છે, તો ત્રણ નંબરની પ્લેટ એક નંબર સાથે કોમન છે, આ કોમન જ કહેવાય. ખ્યાલ એવો અવસ્થામાં વિદ્યાર્થી મિત્રો, ઓકે, કારણ કે અહીંયા ક્યાંય પ્લેટ આવતી નથી, એટલે એક અને ત્રણ અહીંયા કોમન છે, અને આ અને એક અને ત્રણ આ પણ કોમન કહી શકાય. ખ્યાલ એવો અવસ્થામાં વિદ્યાર્થી મિત્રો, ઓકે, બધાના કેપેસિટન્સના મૂલ્ય આપણે કહી દઈએ સી જેટલા છે. ખ્યાલ એવા વસ્તુમાં, ઓકે, હવે ધ્યાનથી જુઓ કે આ બંને સમાંતરમાં થયા, તો આ બંને સમાંતરનું સમતુલ્ય કેટલું આવશે? ડાયરેક્ટ સરવાળો સી પ્લસ સી એટલે કેટલા આવશે? ટુ સી. તો આપણી નવી આકૃતિ આવી બનશે, આ એ અને આ બી. તો આ જે કેપેસિટન્સ છે એ ટુ સીનું થશે, આ જે છે એ સીનું થશે. ઓકે, તો સમતુલ્ય કેપેસિટન્સ આપણે મેળવવું હોય તો સમતુલ્ય કેપેસિટન્સ એ અને બી વચ્ચે સી ઇક્વલ કહી દઈએ. ઓકે, ચાલો, સી ઇક્વલનું આપણી પાસે સૂત્ર હતું, ઉપર બંનેનો ગુણાકાર છેદમાં બંનેનો સરવાળો, ટુ સી ઇન્ટુ સી, ટુ સી સ્ક્વેર અપોન ટુ સી ઇન્ટુ, સોરી, ટુ સી પ્લસ સી એટલે થ્રી સી, સી સી કેન્સલ, તો સી ઇક્વલ કેટલા થાય? ટુ સી બાય થ્રી. તો આ કેટલા આવશે? ટુ સી બાય થ્રી. તો એ અને બી વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળશે? ટુ સી બાય થ્રીનું, જ્યાં સી એટલે આપણે એપ્સિલોન ઝીરો એ અપોન ડી પણ મૂકી શકાય, કારણ કે બધી પ્લેટના ક્ષેત્રફળ સરખા છે, આ બધી પ્લેટના ક્ષેત્રફળ સરખા છે, અને બધી પ્લેટ વચ્ચેનું અંતર એક સરખું ડી લઈ લઈએ, તો સૂત્ર શું આવશે? સી બરાબર એપ્સિલોન ઝીરો એ અપોન ડી. તો સી ઇક્વલ એટલે આવશે ટુ બાય થ્રી એપ્સિલોન ઝીરો એ અપોન ડી. ખ્યાલ એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો, ઓકે, તો આ પૂરું હતું સમતુલ્ય કેપેસિટન્સ, ટુ બાય થ્રી એપ્સિલોન ઝીરો એ અપોન ડી જેટલું થશે. ખ્યાલ એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો, ઓકે, તો આ હતો આપણો બે નંબરનો દાખલો. ઓકે, ચાલો, આમાં નામ આપણે વાત કરીએ આગળ ત્રણ નંબરમાં. નંબરના દાખલાની વાત કરીએ, જો ત્રણ નંબરના દાખલામાં પણ તમને એક નંબરની પ્લેટ, બે નંબર, ત્રણ નંબર અને ટોટલ ચાર પ્લેટ આપેલી છે. ખ્યાલ એવા વસ્તુમાં, ઓકે, ચાલો, તો આ બંને પ્લેટ એક કેપેસિટર બનાવશે, આ બંને પ્લેટ એક અને આ બંને પ્લેટ એક. તો આપણે શરૂઆત એથી કરીએ, એ અને બી. તો શરૂઆતમાં આપણે કીધેલું તે પ્રમાણે અહીંયા આગળ આપણે રાખવાનું એ બિંદુ, અને અહીંયા આગળ રાખવાનું આપણે બી બિંદુ. ચાલો, એમાંથી એક જે સુવાહક તાર છે એ એક નંબરની પ્લેટ સાથે કનેક્ટ છે, તો અહીંયા આગળથી જે સુવાહક તાર છે એ એક નંબરની પ્લેટ સાથે કનેક્ટ છે. એક નંબરની પ્લેટની સામેની પ્લેટ બે નંબરની પ્લેટ છે, એક નંબરની સામેની પ્લેટ બે નંબરની પ્લેટ છે. ઓકે, બે નંબરની પ્લેટનો જે સુવાહક તાર છે એ બેટરીના બી બિંદુએ જાય છે, તો કે સુવાહક આ બે નંબરની પ્લેટમાંથી જે તાર નીકળે છે એ બી બિંદુએ જાય છે, એટલે એક કેપેસિટર બની ગયું. ઓકે, ચાલો, હવે એ બિંદુએ બીજો પણ તાર નીકળે, જુઓ, ત્રણ સાથે. ખ્યાલ એવું આ વસ્તુમાં, ઓકે, ચાલો, તો વાત કરીએ, એ જે બિંદુ છે એમાંથી જે સુવાહક તાર નીકળે એ ત્રણ નંબરની પ્લેટ સાથે જાય, ત્રણ નંબરની સામેની નંબરની પ્લેટ છે બે નંબરની પ્લેટ, બે નંબર એટલે બે અને ત્રણનું કેપેસિટર જે બીનું, અને બે નંબરની જે પ્લેટ છે બી બિંદુએ જાય છે. ખ્યાલ એવું આ વસ્તુમાં, ઓકે, ચાલો, હજુ આગળ વાત કરીએ, હજુ એક બે આવી ગયું, બે ત્રણ આવી ગયું, હવે ત્રણ અને ચાર નંબરની પ્લેટનું કેપેસિટર બાકી, ચાર નંબરની જે પ્લેટ હશે બેટરીના બી બિંદુએ જાય છે, એટલે બી બિંદુએથી જે સુવાહક તાર નીકળે એ ચાર નંબરની પ્લેટ સાથે કનેક્ટ છે, ચાર નંબરની પ્લેટની સામેની પ્લેટ ત્રણ નંબરની પ્લેટ છે, અને ત્રણ નંબરની પ્લેટ એ બિંદુએ કનેક્ટ થાય છે. ખ્યાલ એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો, ઓકે, તો ધ્યાનથી જુઓ, આનું કેપેસિટન્સ સી કહીએ, આનું કેપેસિટન્સ સી કહીએ, આનું કેપેસિટન્સ સી કહીએ, તો ત્રણે ત્રણ સમાંતરમાં છે. ખ્યાલ એવો, તો ત્રણે ત્રણ સમાંતરમાં છે, એટલે સમતુલ્ય આપણે મેળવવું હોય તો એ અને બી બિંદુ વચ્ચે, તો સમતુલ્ય આપણને આરામથી મળી શકે આ એ અને આ બી. તો આને કહેવાય સી ઇક્વલ, ત્રણે ત્રણનો સરવાળો કેટલો આવશે? થ્રી સી જેટલો આવશે. ખ્યાલ એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો, ઓકે, તો ચાલો સી ઇક્વલની વાત કરીએ, ત્રણે ત્રણનો સરવાળો થ્રી સી, થ્રી સી એટલે એપ્સિલોન ઝીરો એ અપોન ડી, તો આને કહેવામાં આવે સી ઇક્વલ. એટલે એવો, તો આ સમતુલ્ય કેપેસિટન્સ આપણને મળે થ્રી એપ્સિલોન ઝીરો એ અપોન ડી જેટલું સમતુલ્ય કેપેસિટન્સ મળે છે. ખ્યાલ એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો, ઓકે, ચાલો, આવો નવો દાખલો આપણે આગળનો જોઈએ, એમાં પણ એ જ છે. જો એક નંબરની પ્લેટ, બે નંબરની પ્લેટ, ત્રણ નંબરની પ્લેટ અને ચાર નંબરની પ્લેટ, તો આપણે એ બિંદુ જે છે, સૌ પ્રથમ આપણે પહેલાં એ બિંદુ દોરી દઈએ, અને અહીંયા આગળ આપણે બી બિંદુ લઈ લઈએ. ચાલો, એ બિંદુમાં એક નંબરની પ્લેટ છે, એક નંબરની પ્લેટ સામે બે નંબરની પ્લેટ હશે,
ए बिंदु ये एक नंबर की प्लेट हे, एक बिंदु एक नंबर की प्लेट नी सामे बे नंबर की प्लेट है, बे नंबर की प्लेट नो सुवाहक तार से ये बी बिंदुए जाए तो बी बिंदुए जाए ख्याल ओके चलो बे नंबर और त्रण नंबर, बे नंबर की प्लेट नो पण तार बी बिंदुए जाए, त्रण नंबर की प्लेट नो पण तार बी बिंदुए जाए, एटले एवुं कही शकाय के आ बन्ने प्लेट नो तार बी बिंदुए जाए एटले आ बन्ने प्लेट केपेसिटर बनावती नथी, ख्याल आव्यो आ वस्तु में ओके, कारण के बन्ने प्लेट नो कॉमन तार बी बिंदुए जाए छे एटले आवुं कही शकाय। बे नंबर की प्लेट એટલે આપણે જો બનાવવું તો આ રીતે બને, બે નંબરની પ્લેટનો બી સાથે જાય, ત્રણ નંબરની પ્લેટનો બી સાથે જાય, તો બે અને ત્રણ ક્યારેય બિંદુએ એટલે આ બંને પ્લેટ ક્યારેય કેપેસિટર બનાવશે નહીં, આમ પણ ન બનાવે પાછું, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં, એટલે આ કેપેસિટર બનશે નહીં, એટલે બે અને ત્રણ નંબરની પ્લેટનું કેપેસિટર બની શકશે નહીં, ખાસ યાદ રાખજો, કારણ કે બંને પ્લેટનો કોમન વાયર જે છે એ બી બિંદુએ કોઈ એક જ બિંદુએ ભેગા થાય જે આ બંને પ્લેટ કેપેસિટર બનાવવા દેશે નહીં, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે। ચાલો તો ત્રણ અને ચાર નંબરની પ્લેટની વાત કરીએ, ચાર નંબરની પ્લેટ એમાં જાય અને ત્રણ નંબરની પ્લેટ બીમાં જાય, તો આપણે આવું કહી શકાય કે ત્રણ નંબરની પ્લેટ બીમાં જાય અને ચાર નંબરની પ્લેટ એમાં જાય છે, તો આનું કેપેસિટન્સ સી, આનું કેપેસિટન્સ સી, તો બંને કેપેસિટન્સ કેમાં છે, શ્રેણીમાં કે સમાંતરમાં, સમાંતરમાં, સમતુલ્ય કેપેસિટન્સ આપણે વાત કરવી હોય એ અને બી વચ્ચે, તો સી ઇક્વલ છે, સી ઇક્વલ કેટલા થાય બંનેનો સરવાળો ટુ સી, તો આપણે લખી શકાય સી ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ ટુ સી છે, સીની જગ્યાએ આપણે લખી શકાય એપ્સેલોન ઝીરો એ અપોન ડી, તો આ બની ગયું આપણું સમતુલ્ય કેપેસિટન્સ એ અને બી બિંદુ વચ્ચેનું, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો, તમારી પાસે જો બે પ્લેટ વચ્ચેનું અંતર સરખું હોય અને જો તમારી પાસે પ્લેટના ક્ષેત્રફળ સરખા હોય તો તમે છેલ્લે આ જે સી આપણે એપ્સેલોન ઝીરો એ અપોન ડી મૂક્યા ને તો મૂકી શકાય, ખ્યાલ આવ્યો, નકર મૂકી શકાશે નહીં, એટલે બરાબર ધ્યાન આપજો આ દાખલામાં, આવી રીતે આવા પ્રકારના દાખલા જે ડબલ નીટમાં વારંવાર પૂછાય છે, એટલે બરાબર ધ્યાન આપજો આ દાખલામાં। આપણે આગળ જોઈએ તો તમને અહીંયા આગળ આકૃતિ આપેલી છે, જો એમાં ટોટલ તમારી પાસે એક પ્લેટ અહીંયા છે આ રીતે, આ બે નંબરની પ્લેટ, આ ત્રણ નંબર, આ ચાર નંબર અને આ પાંચ નંબર, એવી જ રીતે અહીંયા છ નંબરની પ્લેટ, આ સાત, આ આઠ, આ નવ અને આ દસ પ્લેટ આપેલી છે, અને દસ પ્લેટને એક બીજા સાથે કંઈક અલગ અલગ રીતે ગોઠવેલા છે ઓકે। એમાંથી આપણે વાત કરીએ કે સમાંતર પ્લેટ એકબીજા સાથે સમાંતર હોય તો જ એ બંને પ્લેટનું એક કેપેસિટર બનશે, ખ્યાલ આવ્યો, તો અહીંયા આગળથી તમે ધ્યાનથી જુઓ, જો આ જે આડી પ્લેટ હશે ને, આ બંને પ્લેટ, આ બંને પ્લેટ એકબીજા સાથે કેપેસિટર બનાવશે નહીં, એટલે આ બંને પ્લેટ કેપેસિટર નહીં બનાવે, જે કેસરી લાઇન દોરું ને એ કેપેસિટર બનાવશે નહીં, એટલે આ બંને પ્લેટ કેપેસિટર બનાવશે નહીં, આ બંને પણ બનાવશે નહીં, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે। માત્ર ને માત્ર પીળા રંગની પ્લેટ કેપેસિટર બનાવશે, આ પીળા રંગથી જે પ્લેટ દોરું ને એ બંને પ્લેટ કેપેસિટર બનાવશે, એટલે આ બંને પ્લેટનું એક કેપેસિટર બની ગયું, ચાલો એવી જ રીતે આ બંને પ્લેટનું એક કેપેસિટર બની ગયું, એવી જ રીતે આ બંને પ્લેટનું પણ એક કેપેસિટર બની ગયું, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે। તો ત્રણ કેપેસિટર બન્યા, આ બંને પ્લેટનું એક કેપેસિટર એનું કેપેસિટન્સ સી વન, આ બંને પ્લેટનું એક કેપેસિટર એનું કેપેસિટન્સ સી ટુ, આ બંને પ્લેટનું એક કેપેસિટર એનું કેપેસિટન્સ સી થ્રી, ખ્યાલ આવ્યો ઓકે। ત્રણે ત્રણ એકબીજા સાથે સમાંતરમાં છે, એટલે સમતુલ્ય કેપેસિટન્સ આપણે વાત કરવી હોય તો સી બરાબર ત્રણે ત્રણનો સરવાળો સી વન પ્લસ સી ટુ પ્લસ સી થ્રી ઓકે। તો જ્યાં આપણે કહી શકાય કે સી વન એટલે કે થ્રી ડી જેટલા અંતરે બે પ્લેટનું કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું આવશે, એપ્સાયલોન ઝીરો બંને પ્લેટના ક્ષેત્રફળ એક સમાન એ અપોન બે પ્લેટ વચ્ચેનું અંતર થ્રી ડી, તો આવું લખી શકાય એપ્સાયલોન ઝીરો એ અપોન થ્રી ડી। આવી જ રીતે જો આપણે સી ટુ લખવું હોય તો સી ટુ બરાબર એપ્સાયલોન ઝીરો, ક્ષેત્રફળ બંને બધી પ્લેટના એક સરખા જ છે પણ બે પ્લેટ વચ્ચેનું અંતર ઘટી ગયું, ડી થઈ ગયું। આવી જ રીતે સી થ્રી લખવું હોય તો સી થ્રી બરાબર એપ્સાયલોન ઝીરો એ અપોન બે પ્લેટ વચ્ચેનું અંતર થ્રી ડી, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે। ત્રણે ત્રણનો સરવાળો કરાવી દઈએ તો સી બરાબર સી વન એટલે એપ્સાયલોન ઝીરો એ અપોન થ્રી ડી પ્લસ એપ્સાયલોન ઝીરો એ અપોન ડી, એટલે સી ટુ અને સી થ્રી એટલે એપ્સાયલોન ઝીરો એ અપોન થ્રી ડી, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે। તો આમાંથી કોમન શું નીકળશે, એપ્સાયલોન ઝીરો એ અપોન ડી, એપ્સાયલોન ઝીરો એ અપોન ડી કોમન નીકળે વન બાય થ્રી
प्लस वन प्लस वन बाय थ्री, तो वन बाय थ्री वन बाय थ्री टू बाय थ्री थे, टू बाय थ्री प्लस वन एट फाइव बाय थ्री थे, एट जवाब आी बराबर फाइव बाय थ्री एप्सिलॉन जीरो ए अपॉन डी। तो अपनी पास समतुल्य कैपेसिटन्स एवं फाइव बाय थ्री एप्सिलॉन जीरो ए अपॉन डी जेटलू ख्याल आव। तो अँ आग अपनी पास टोटल छ प्लेट ने लीधे कैपेसिटन्स बने ए कैपेसिटर समतुल्य कैपेसिटन्स मैं फाइव बाय थ्री एप्सिलॉन जीरो ए अपॉन डी ख्याल आव आ वस्तु में विद्यार्थी मित्रों। ओके चलो बीजो दाखलो आना जो दाखलो है, जो एम एक प्लेट अने आ बे प्लेट, आ बने प्लेट कैपेसिटर बनावशे नहीं, कारण के आ रीते जॉइंट में से आ बने प्लेट पण कैपेसिटर बनावशे नहीं, मात्र ने मात्र बे प्लेट वच्चेनी जे बे प्लेट छे ने ए बे प्लेट ज एक बीजा साथे कैपेसिटर बनावशे। तो अपनी पास आनु कैपेसिटन्स आवशे सी बराबर एप्सिलॉन जीरो ए अपॉन डी, पण अंतर थ्री डी छे, ए एटले क्षेत्रफळ, क्षेत्रफळ ने आवुं पण लखी शकाय लंबाई गुणिया पहोळा एटले एल स्क्वेर अपॉन थ्री डी, कारण के कैपेसिटर की जो प्लेट है ये प्लेट की लंबाई अपने एल कही है पहोळाई पण एल कही है, तो क्षेत्रफल आवशे एल स्क्वेर। आम एज रीते लखी सकते क्षेत्रफल लखवू हो तो आूत्र आ रीते लखी सकते फाइव बाय थ्री एप्सिलॉन जीरो एल स्क्वेर अपॉन डी, आप जवाब कही सकते ख्याल आव आ रीते। ओके चलो आग बात करिए, आग तीजा नंबर दाखला में जो तमने कैपेसिटर आपेला है, आनु कैपेसिटन सी, आ कैपेसिटरनो कैपेसिटन्स सी, आनु पण सी, तो ए ने बी वच्चे समतुल्य कैपेसिटन्स बोलो केटलो थाय, त्रणे त्रण श्रेणी में से, त्रणे त्रण श्रेणी में से एटले त्रणे त्रणना कैपेसिटन्सना पण मूल्य समान छे। थियरी में आपणे भणावेलो के त्रणे त्रण कैपेसिटर श्रेणी में होय अने त्रणे त्रणना कैपेसिटन्सना मूल्य सॉरी समान होय तो समतुल्य कैपेसिटन्स मळशे सी बाय थ्री। ओके तो आनु समतुल्य कैपेसिटन्स आपने मळशे सी बाय थ्री ख्याल आव्यो, परंतु आनी आकृति जो आ रीते हो तो आनु समतुल्य कैपेसिटन्स बदलाई जशे ख्याल आव्यो आ वस्तु में विद्यार्थी मित्रों। शा माटे तो के ध्यान आपजो, मानी लो के आ बेटरी नो धन ध्रुव ना बेटरी नो ऋण ध्रुव, तो जे विद्युत प्रवाह निकलशे आनी अंदर थी तो प्रवाह एवो ज मार्ग पसंद करे कि ज्यां एने अवरोध ओछो आवे ख्याल आव्यो। तो जो प्रवाह आ मार्गे जशे तो त्यां कैपेसिटर आवशे एटले प्रवाह थोड़ोक अवरोध हशे एटले प्रवाह हमेशा आमा नहीं जाए, हमेशा प्रवाह आमा जशे ख्याल आव्यो आ वस्तु में, एटले आमांथी प्रवाह जशे नहीं, एटले आ कैपेसिटर जे छे ए शोर्ट थयेलू कहेवामां आवे छे ख्याल आव्यो आ वस्तु में विद्यार्थी मित्रों। ओके तो कैपेसिटर शोर्ट थयेलू क्यारे कहेवाय, तो ज्यारे एमांथी प्रवाह पसार थाय नहीं, केम न थाय, कारण के बधो ज प्रवाह आमांथी पसार थाय, कारण के आमां सामान्य सुवाहक तार छे एटले आमां कोई प्रवाह ने अवरोधे एवुं परिबळ छे नहीं, आमां छे कैपेसिटर ए प्रवाह ने अवरोधे ख्याल आव्यो, एटले आ जशे सॉरी आ निकली जशे एटले मानवानुं के आ छे ज नहीं। ओके तो आ नहीं तो बोलो शूँ थी गयू, बने से थी गया श्रेणी में, तो बोलो श्रेणी में हो तो बोलो समतुल्य कैपेसिटन्स के आती एम मानो। ओके चलो समतुल्य कैपेसिटन्स के सी इक्वल इज इक्वल टू आ बने श्रेणी में थाय सी बाय टू जेटलू समतुल्य कैपेसिटन्स मळशे ख्याल आव्यो आ वस्तु में विद्यार्थी मित्रों। ओटले ओके तो शोर्ट वाला दाखला बराबर ध्यान आपजो, शोर्ट क्यारे थाय ते ख्याल आव्यो, आवो नवो बीजो दाखलो पण कही शकाय, जो आवो आ एक कैपेसिटर अहीं छे, आ कैपेसिटर कैपेसिटन्स सी, आ कैपेसिटन्स सी, आ ए छे, चलो अहीं आगळ त्रीजु कैपेसिटर छे जेनु कैपेसिटन्स सी छे, आने जो आपणे आ रीते जोड़ी दईए ख्याल आव्यो आ वस्तु में, तो अहीं आगळ आ बी बिंदुना ए बिंदु ख्याल आव्यो। ओके तो प्रवाह जे छे बधो प्रवाह आमांथी थईने आमां जशे लेव, कारण के प्रवाह हमेशा आपणे कीधेलो ते प्रमाणे ज्यां अवरोध न होय अथवा जे एटले के प्रवाह एवी ज जग्याथी पसार थशे के ज्यांथी पसार थाय त्याने अवरोधे तेवुं कोई परिबळ होवुं जोईए नहीं, तो अहींया आगळ कैपेसिटर छे एटले आमां नहीं जाय ख्याल आव्यो, एटले आमां प्रवाह नहीं जाय, एटले आ कैपेसिटर जे छे ए शोर्ट थई जशे ख्याल आव्यो, एटले वच्चे केटला आ बंने, तो आ बंने केमां थशे एकबीजा साथे समांतरमां, कारण के जो वच्चे खाली आ बे ज, एक कैपेसिटर आ जेनो एक छेड़ो बीमा जाए, आमा पण एक प्लेट आ एनो सामेनो छेड़ो बीमा जाए, आ बने के थाय समांतर में, समांतर में थाय एटले सी इक्वल के थसे, तो के टू सी थसे, कारण के सी प्लस सी एटले के थसे टू सी जेटला थसे, एटले आ बने एमसीक्यू खास याद रखवाना छे शोर्ट थाय त्यारे
ओके ने शॉर्ट ક્યારે થાય એનો પણ તમને આઈડિયા હોવો જોઈએ ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે તો આ હતું આપણો કેપેસિટરોના શ્રેણી અને સમાંતર જોડાણના અગત્યના દાખલાઓ ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે થેન્ક યુ